विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश यूनिट 2 रीड 1 अनफंगिबल वर्ड डिज्नी और विस्मरणीय अथवा तो न भूली सकाय तेवा वर्ड डिज्नी पार्ट 3 ने आपने હવે અભ્યાસ કરીશું. लाइक मेनी पीपल हु वर्क टू क्रिएट ह्यूमर वर्ल्ड टूक इट वेरी सीरियसली. जे लोग विनोद अथवा तो अपने हास्य कहीए छे सर्जवानुं कार्य करे छे तेवा घणा माणसोनी जेम वोल्टे पण आ दिशामां गंभीरताथी काम करे. ही वुड ऑफन सीट ग्लूमीली थ्रू द फनिस्ट कार्टून कंसंट्रेटिंग ऑन सम वे टू इम्प्रूव इट. कहे छे के सौथी वधारे रमूज उत्पन्न करनार अथवा तो पैदा करनार कार्टून नी सामे हजू कई रीते सुधारी सकाय ए आशय थी अथवा तो इरादा थी गंभीरता थी घणी वार ते बेसी रहेतो एटले के वोल्ट डिज्नी वोल्ट वेल्यू द ओपिनियंस ऑफ दोज वर्किंग विथ हिम बट द फाइनल जजमेंट वॉज ऑलवेज अनक्वेश्चनेबली हिज. के छे बीजाओनी जे मत जरूर प्रमाण के छे महत्वपूर्ण तेम के गणतो एम के छे पण निसंकपणे એટલે કે શંકા વિના અંતિમ જે ફેસલો છે જે તો તેનો જ રહેતો. વન્સ આફ્ટર વીઇંગ એ ન્યુ કાર્ટૂન વિથ એવિડન્ટ કે છે એક પાણી કે દેખીતી રીતે ના ખુશીથી એક એવા કાર્ટૂનને ડિસ્પ્લેઝર લખ્યું છે. વોલ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફોર એ ગ્રુપ ઓફ પીપલ એટલે આખાનું થશે કે એક વાર એમ કે છે કે દેખીતી રીતે ના ખુશીથી એક એવા નવા કાર્ટૂનને જોયા પછી વોલ્ટે તેના માટે માણસોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો. વોલ કોલ ફોર કમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ વન આફ્ટર અનધર ધે સ્પોક અપ ઓલ ઇક્વિંગ વોલ્સ ક્રિટિસિઝમ. અહીંયા કે છે એક પછી એક એટલે કે તેઓ એમ કે છે એટલે કે માણસો કે વોલ્ટની ખામીઓને શોધવા લાગ્યા. તેણે વાત કાપીને કહી દીધું એટલે કે બધું બરાબર છે. વોલ્સ ક્રિટિસિઝમ આઈ કેન ગેટ રબર સ્ટેમ્સ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપડ. હવે શું કે છે કે તેણે વાત કાપીને કહી દીધું કે બધું ઠીક છે. વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. દેનના વિદ્યાર્થી મિત્રો બે અર્થ THEN દેન એટલે ત્યાર પછી અને THEN દેન ના કરતા. હી વિલેડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. હવે શું કહે છે કે ત્યારબાદ એમ કે છે વિલ એટલે ચક્કર ફેરવું એમ કે છે ચક્કરનું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ એમ કે છે પ્રોજેક્ટર ચલાવવાનું કહ્યું. ધ મેન સેન્સ્ડ ધેટ ડિઝાઇન વોઝ ઇન ઓર્ડર આઈ થિંક યુ આર રોંગ હી ડિક્લેર વોઝ જસ્ટ ગ્રેન યુ સ્ટ્રીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. હવે શું કહે છે કે પ્રોજેક્ટને ચલાવવાનું જે કહ્યું પણ પેલા જે માણસોને ખ્યાલ આવી ગયો કે મતભેદ તે બાબત પણ કહે છે ઠીક છે તેણે જાહેર કર્યું. મને લાગે છે કે તને બધા માણસો એમ કહે છે કે કેવા છે તકે ખોટા છે. વોલ્ટે ફક્ત આનંદ વિનાનું એટલે કે કૃત્રિમ હાસ્ય કહેવાનો હશે વિદ્યાર્થી મિત્રો ગ્રીન આનંદ વિનાનું કૃત્રિમ હાસ્ય કે દાંત દેખાય તેવું હાસ્ય કે છે એ હાસ્ય કર્યું. એણે સૂચવ્યું કે છે કે તું માત્ર તારા પ્રોજેક્ટનું જ ધ્યાન રાખજે
એટલે કે તું તારું જે પ્રોજેક્ટર જે છે એના પ્રોજેક્ટરનું તારે ધ્યાન રાખવાનું છે, બીજું નહીં. વર્લ્ડ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. હવે કહે છે કે વર્લ્ડ બધી જ બાબતોમાં પોતાને જ સામેલ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો ધ સ્ટોરી મેન પોઈન્ટેડ ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ એ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇટ એ બાયસાઇકલ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સરસ વાક્ય કહે છે કે મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા જે કહેનાર જે છે કે હાથમાં બતાવવાની જે લાકડી પછી કે જે એટલે કે હાથમાં બતાવવાની લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી નામનો એ શ્રેણી ટૂંકમાં વર્ણન કરી રહ્યો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હી બિગેન. હવે શું કે છે એને શરૂ કર્યું કે જે હવે જાણે એમ કે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો. વોલ્ટે એમ કે વોલ સ્ટોપ રહીમ વોલ્ટે તેને અટકાવ્યો અથવા તો થોભાવ્યો. ચેન્જ યોર બાયસિકલ ટુ એ બાયસિકલ એટલે કે હી સે કે છે કે કોઈ કેમ કે સાયકલ એમ કહો એમ કે છે એટલે કે તમારી સાયકલની વચ્ચે માત્ર એમ કે કોઈ સાયકલ એમ કે એમ કહો. યાદ રહે કે દરેક બાળક કે છે હી સે રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ એ બાયસિકલ ઓફ હિસ ઓન. એટલે કે છે કે યાદ રહે કે દરેક બાળકને એમ કે છે કે પોતાનું એટલું નસીબદાર એટલું એમ કે નસીબદાર નથી કે જેની પોતાની સાયકલ હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એવરીથિંગ એલ્સ ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ વિઝન એન્ડ હી સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા એન્ડ હી બિલીવડ ઇન. હવે શું કહે છે ધ્યેન આપેલું છે બેટર ધેન એટલે ના કરતા ચડિયાતાપણાની વાત કરવામાં આવેલી છે. તો કે છે કદાચ એમ કે છે બીજા કરતા ચડિયાથી ડિઝનીલેન્ડની વાત જે છે એ વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દંડ નિશ્ચય પ્રતિષ્ઠિત કરે છે. વિઝન સિમિલર વર્ડ સાઈડ વિઝન વી આર એસ આઈ એન સિમિલર વર્ડ સાઈડ કે છે ફોર યર્સ વર્લ્ડ હેડ quickly nursed the dream of a new kind of amusement park. એટલે કે વર્ષો સુધી વોલ્ટે એક જ નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાંત એમ કે સ્વપ્ન સેવ્યું. એટલે કે એને જે એ પ્રકારનું સ્વપ્ન પણ હતું કે મારે કેવા પ્રકારનું આયોજન કરવું છે. ઇટ વુડ બી એ પોર્ટફોલિયો ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જ્યુર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. અહીંયા કહે છે કે એની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા સમન્વિત કરાયેલા તમામ વિચારોને એક જ કુંભ અથવા તો ગળામાં એમ કહે છે કે ગળો હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સિમ્ડ સો પ્રીપોસ્ટરસ ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એની વન. હવે શું કહે છે કે પણ મનોરંજન પાર્કમાં એ એમ કહે છે કે વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર હોમી દેવાયા અને તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ એનો ઉલ્લેખ પણ ભાગ્યે જ કરી શકાય. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. હવે આગળ એમ કહે છે કે પણ એટલે એમ કહે છે કે હી વુડન મેન્શન ઇટ ટુ એની વન હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. અને કહે છે એનો કોઈ પણ ઉલ્લેખ ભાગ્યે જ કરી શકે પણ એને
गुपचुप तेनु आयोजन करवानो मानिवाली अथवा तो परवाली एज ईश्वर थ्रू ही इन्फ्यूज ऑल ऑफ अस विथ हिज ओवन इंथुसियाज्म व्हेन ही फाइनली टोल्ड अस अबाउट द प्रोजेक्ट। હવે શું કે છે તેમ છતાં હંમેશની માટે કે છે એટલે કે હંમેશ મુજબ નિયમિત કે છે જ્યારે એણે છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહનો ભાગીદાર બનાવ્યા એટલે કે એનો જે ઉત્સાહ જે છે એ ઉત્સાહ એમ કે છે વધી શકે। સંબંધ આસ્ક એટલે કે કોઈ કે પૂછ્યું वॉल्ट हाउ शूड द डिज्नीलैंड लू अबे कोई के पूछू के वॉल्ट डिज्नीलैंड केवू देखावू जोईए एम के छे पिक केम द रिप्लाय એટલે કે તરત એમ કે છે કે પ્રત્યુત્તર આવ્યો રિપ્લાય સિમિલર આન્સર ઈડી હોય તો આન્સર કરવાનું અને રિપ્લાય માત્ર હોય તો આન્સર ઈટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ હવે શું કે છે તેમ કે છે કે આ પૃથ્વી પર બીજા કરતા કે છે ચડિયાતું ન હોય તેવું એમ કે લાગવું જોઈએ। વી હેડ ટ્રબલ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડી ઓપન ઇન જુલાઈ 1951 એટલે કે છે શું કે છે કે અમને કદાચ કે પૈસા બનાવવા માટે અથવા તો ઊભા કરવા માટે એમ કે છે કે ખૂબ જ મુશ્કેલી પડી એમ કે છે પણ જુલાઈ 1955 માં આ ડિઝનીલેન્ડ એમ કે શરૂ થઈને જ રહેવું કે છે સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન કે છે ડિઝનીલેન્ડ શરૂ થઈ તો રહેશે જ એમ કે પણ તે દિવસથી લઈને કે અત્યાર સુધી વોલ્ટની જે કલ્પનાઓ જે છે તેમ કે છે કે સર્જનને જોયા પછી એમ કે લાખો લોકો એમ કે આવ્યા હશે લાઈક કિડ વિથ એ ન્યુ ટોય ધ બિગેસ્ટ શાઇનીસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ વોટ યુઝ ધ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક સ્ટાર્ટિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ એટલે કે છે કે નાના બાળકની જેમ નવું એમ કે છે કે એટલે કે નાના બાળકની જેમ રમકડું લઈ આવે એમ કે છે કે રમકડું આપી દીધું હોય તેમ આખા દુનિયામાં અથવા તો વિશ્વનું એમ કે છે કે આ સૌથી મોટું સૌથી એમ કે છે કે શાનદાર રમકડું તે લઈને વર્લ્ડ કોઈ એમ કે છે કે પ્રવાસીની જેમ ખુશીથી છલકતો આખા જે ઉદ્યાન છે અથવા તો પાર્ક જે છે એમાં કે ભટકતો। વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષાની અંદર તમારે અહીંયા આ પાઠ પૂરો કરતા પહેલા તમને કહી દઉં છું કે એક પેરેગ્રાફ આવે છે અને પેરેગ્રાફમાં તમારે એની ખાલી જગ્યાઓ પૂરવાની આવતી હોય છે તો ખાલી જગ્યાઓ તમારે એ આખો તમે જેમ જેમ વાંચતા જશો સ્પેલિંગ તમને યાદ રહેશે કે આ વાક્યનું વાક્ય પૂર્ણ કરવા માટે આપણે કયા કયા વોકેબ્યુલરી શબ્દ ભંડોળની જરૂરિયાત છે તો યુનિટ આખો વાંચતા જજો જેમ જેમ તેમ તમને જે સ્પેલિંગ જે છે એ આવડશે તો તમે તેનો જે યોગ્ય જગ્યાએ જે જવાબ લખવાનો છે તે તમને મળશે એટલે આ રીતે આપણે પાર્ટ 3 પૂરો કરીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીએ થેન્ક યુ।